હું પણ આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના નવલખી મેદાન ખાતે મહાભારતના પ્લેનું ખાસ આયોજન કરવામાં આવ્યું. સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર SVVP દ્વારા વડોદરા શહેરમાં નવલખી મેદાન ખાતે આ ખાસ આયોજન કરવામાં આવ્યું, જેમાં કલ્યાણકૃપા હવેલીના લાભાર્થી પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રીના સાનિધ્યમાં પુષ્ટિ પંચતત્વ મહોત્સવ અંતર્ગત મહાન ગ્રંથ મહાભારતની ઝાંખી દર્શાવવામાં આવી. નવલખી મેદાન ખાતે આ ઝાંખીનું ખાસ આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરા શહેરના મેયર તેમજ તમામ ધારાસભ્ય, કોર્પોરેટર, શિક્ષણ સમિતિના ચેરમેન અને કાર્યક્રમ સહિત મહાનુભવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા, જેમાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું, જેમાં ડૉક્ટર વિજયભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા. અને આ ખાસ ઝાંખીનું, મહાભારતની ખાસ ઝાંખીનું આ ખાસ આયોજન નવલખી મેદાન ખાતે ગતરોજ કરવામાં આવ્યું. વિપો, SVVP અને કલ્યાણકૃપા ફાઉન્ડેશન ટ્રસ્ટ આ ત્રણેય સંસ્થાના ઉપક્રમે ગુજરાતમાં પ્રથમવાર મહાભારતનું નૃત્યનાટિકાનું એક સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગીતાનો ઉપદેશ હોય, વિષ્ણુ સહસ્રનામ હોય, અનુગીતા હોય, ગજેન્દ્ર મોક્ષ હોય કે ભીષ્મ સ્તુતિ હોય, એ બધાનું એક સાથે જે મહાભારતે 5 રત્નો આપ્યા છે એનું સુંદર દર્શન વડોદરાના સંસ્કારી સ્વજનોને પ્રાપ્ત થાય તે માટે આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તો એની સકલ શુભકામનાઓ અને આનો એક શુભ સંદેશ સંગઠન માટે, સક્રિયતા માટે અને સદ્ભાવ માટે સમાજમાં સ્થાપિત થાય એવી પ્રભુ પ્રાર્થનાઓ સાથે આપ સૌ દર્શક મિત્રોને આ સુંદર આયોજન માટેની અને કૃષ્ણ સંદેશ, કૃષ્ણ ઉપદેશ ગીતા માધ્યમથી જે સમાજને પ્રાપ્ત થયો છે એ આજના યુગમાં, આજના સમયમાં, આજના માનવીને ઉપાદેય થાય તે માટેની પણ મારી શુભકામનાઓ આપી રહ્યો છું. શુભમ ભવે. પંચપુષ્ટિ મહોત્સવના ભાગરૂપે આજે 5મા દિવસે, એટલે કે છેલ્લા દિવસે મહાભારતના હિન્દી નાટકનું પ્રયોજન અહીંયા કરવામાં આવ્યું છે. આપ સૌ જુઓ છો કે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના એમના જન્મદિવસ નિમિત્તે આ 5 દિવસના કાર્યક્રમનું આયોજન, અને એમાં છેલ્લા દિવસે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના માધ્યમથી આ સુંદર મજાનું આયોજન જ્યારે કરવામાં આવ્યું છે, ત્યારે મહાભારત એક એવા પ્રકારનું હિન્દી નાટક છે કે જેને વર્ષો પહેલાં TVમાં ઘણી મોટી ચહલપહલ મચાવી હતી, એ જ પુનિત ઇસ્સાર અને એમના ટીમના માધ્યમથી આજે ફરી એક વખત વડોદરામાં હિન્દી ડ્રામાની શરૂઆત થઈ છે. ત્યારે જે સૌ દર્શકો આવ્યા છે તે લોકોનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ, કારણ કે આજનો આ કાર્યક્રમ એ પુષ્ટિ પ્રભા હવેલીના સંદર્ભમાં એના ફંડ રેઝિંગ માટેની ઇવેન્ટ છે, ત્યારે જે સૌ વધારા છે તેમનું સ્વાગત પણ કરીએ છીએ.